तो आज भारत और ऑस्ट्रेलिया वच्चे महामुकाबलो रमावानो छे। बे वागे मैच नी शुरुआत थशे त्यारे क्यां केवो माहौल छे अमे आपने पळे पळनी तस्वीर जी 24 कलाक पर बताविए छीए। तो अमारी साथे संवाददाता जोडाया छे दीक्षिता, अमारी साथे स्टेडियम थी जोडाया छे, त्यां अत्यारे केवो माहौल छे ते पण जोईए, साथे ज हितेन विठलाणी पण छे, सपना पण छे। सौथी पहेला सपना आपनी पासे आवीश, एक बाद एक हस्तीओ आवी रही छे, सचिन तेंडुलकर पण एरपोर्ट खाते पहोंच्या, केवो माहौल छे, लोकोमां केटलो उत्साह छे? बिल्कुल धरा, तमाम समग्र जे देशवासीओ छे तेमनी एक ज आवाज आवी रही छे कि जीतेगा इंडिया। अने हाल अमदावाद एरपोर्ट उपर वीवीआईपी मूवमेंट जे छे शुरू थई गई छे, गईकाल सांज थी ज आ मूवमेंट शुरू थई चूकी छे अने सौ कोई अहीं आवी रह्या छे, सेलिब्रिटीज आवी रह्या छे। अने हाल थोड़ा समय पहला ज अहीं थी जे सचिन तेंडुलकर छे तेवो अहीं थी ज पसार थया छे अने हवे तेवो ज्यारे क्रिकेट शुरू थशे त्यारे स्टेडियम पर पहोंचशे। महत्वनी वात तेमणे जी 24 कलाक साथे अने मीडिया साथे जे प्रमाणे वातचीत करी તેમાં તેમણે ખૂબ ખૂબ શુભકામનાઓ પણ પાઠવી છે ટીમને લઈને, અને સાંજનો જે સમય છે એ ખૂબ સારો રહેશે તે પ્રકારની પણ તેમણે શુભેચ્છાઓ વ્યક્ત કરી છે। આ સાથે તેમણે કહ્યું છે કે અગાઉ પણ તેઓ અમદાવાદ આવ્યા હતા જ્યારે ઇન્ડિયા વર્સિસ પાકિસ્તાનની મેચ હતી એ સમયે પણ તેઓ આવ્યા હતા, એટલે હાલ જે મૂવમેન્ટ છે એ શરૂ થઈ ચૂકી છે અને સૌ કોઈના દિલની અવાજ એક છે કે ઇન્ડિયા જીતશે। અને નિશ્ચિત રૂપે એ જ પ્રકારનો માહોલ હાલ અમદાવાદ એરપોર્ટમાં, અમદાવાદ શહેરમાં જોવા મળી રહ્યો છે। અને એક બાદ એક જે સેલિબ્રિટીઝ છે, જે વીવીઆઈપી મૂવમેન્ટ છે, દર્શકો તો આવી જ રહ્યા છે, અલગ અલગ જે રાજ્યો છે, અલગ અલગ કન્ટ્રીઝથી પણ જે ઇન્ડિયન્સ છે તેઓ અહીં આવી રહ્યા છે, અને આ સાથે જે સેલિબ્રિટીઝ મૂવમેન્ટ છે તે પણ શરૂ થઈ ચૂકી છે। ધરા, બિલકુલ થી સપના જોડાયેલા રહીશું, સીધા જઈએ દીક્ષિતા પાસે, સ્ટેડિયમની બહાર કેવો માહોલ છે તે જોઈએ। દીક્ષિતા, કેવો માહોલ છે? બે વાગે મેચની શરૂઆત થશે, પરંતુ અત્યારથી જ લોકોનો જમાવડો ત્યાં થઈ ચૂક્યો હશે, શું કહે છે લોકો? બિલકુલ ધરા, અત્યારથી નહીં પરંતુ ગઈકાલ મોડી રાતથી લોકો અહીંયા બેસી રહ્યા છે, એ માત્ર ને માત્ર એમના ક્રિકેટરોની એક ઝલક જોવા માટે કે પછી આતુરતાથી આજે મેચ શરૂ થવાની છે તેની રાહ જોવા માટે। દ્રશ્યો અમે આપને બતાવીશું કે હાલ કેવો માહોલ છે, સવારના 7 વાગ્યા છે અને આ જ રીતે લોકો અહીંયા આવી પહોંચ્યા છે, એક ઉત્સાહ તે લોકોમાં જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને લોકો ખૂબ જ દૂર દૂરથી અહીંયા આવ્યા છે માત્ર ને માત્ર તેમના જે ક્રિકેટરો છે તેમને જોવા માટે અને આજની મેચ માટે થઈને તે લોકો ખાસ કરીને આવ્યા છે। બહુ દૂર દૂરથી લોકો આવ્યા છે અને એક સાયકલ રાઇડ કરીને ઘણા બધા દૂરથી લોકો આવ્યા છે, તેમની સાથે વાત કરીશું। ક્યાંથી આવ્યા? યસ, મેં અમદાવાદ સે હું। યસ યસ, સો આજ અમારા ગોલ હતા કે અમ લોકો ઈચ, અમ લોકો 4 લોગ હૈ, 100 કિલોમીટર્સ કા હમારા ટાર્ગેટ હૈ ઈચ વન ઓફ, તો 400 કિલોમીટર આજ હમ લોગ રન કરને વાલે હૈ ઓર યહી ચીયર્સ હૈ કે ઇન્ડિયા ભી આજ 400 રન કરે, મીન્સ कम से कम 400 रन तो करेगा ही करेगा इंडिया, और हम तहे दिल से चाहेंगे कि आज हम लोग यहाँ से कप लेके ही जाए। सो इंडिया, हमने 400 किया है, आपको 400 तो करना ही करना है। सो जीतेगा भाई जीतेगा, इंडिया जीतेगा। आप कहाँ से आए? हम भी अहमदाबाद से ही है और हम लोग हर संडे को, हर दिन जब भी हम चाहते हैं हम लोग राइड करते हैं। हर संडे हमारा 50 से 100-150 किलोमीटर का राइड होता है, आज मेरा 150 का राइड है और आज हम 100 किलोमीटर का राइड करने वाले हैं। तो 4 लोग मिलकर 400 किलोमीटर करेंगे और यही मैसेज दे रहे कि 400 रन तो कम से कम। कितना इंतजार किया आज के दिन का? हम बहुत बहुत टाइम से इंतजार कर रहे हैं, जब से वर्ल्ड कप आया है तब से हम हर संडे को यहाँ पे आते हैं और हम यही दुआ लेके आते हैं कि इंडिया फाइनल में यहाँ पे वापस आएगा ही आएगा, और आज हमको ये देखने को भी मिल रहा है। सो वी आर सो हैप्पी कि आज हम भी यहाँ पे हैं, इंडिया भी यहाँ पे है और वर्ल्ड कप भी यहाँ पे है। पक्का हम वर्ल्ड कप यहाँ से लेके ही जाएंगे, ये हम तहे दिल से इच्छा रखते हैं। थैंक यू। कितना रनों टारगेट आज? 450। 450 मिनिमम। કોણ શતક માર? કોહલી, રોહિત, બધા. શામીને ને શું કહેશે? શામીને 10 વિકેટ લેશે. જોયો ફેન્સમાં એટલો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ને, ઘણા બધા લોકો છે બેનર સાથે, અમારી સાથે એક ભાઈ પણ જોડાયા છે, શ્રીનાથ ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી તેઓ આવ્યા છે. ક્યાંથી આવ્યા છો તમે? મેં રાજસ્થાન છે, મેં હર મુંબઈ ઇન્ડિયન્સ કે લીએ મેં કરીબ 4000 કિલોમીટર સાયકલ ચલા ચુકા હું, ઓર મેં સેમીફાઇનલ કે મેચ મેં ભી બમ્બઈ થા ઓર વહાં સે ભારત જીતા ઓર આજ ભી ઇન્ડિયા અહીંયા છે જીતેગા, અગર ઓસ્ટ્રેલિયા પહેલે બેટિંગ કરતા તો 100 રન મેં ઓલ આઉટ હો જાયેગા, ક્યુંકિ ઉનસે બદલા લેના અપને કો બહોત હરાયા ઇન્હોને 2003 કા, હા 3 કા અને સબકા બદલા, 3-4 જગ્યા અપને કો બહોત હરાયા, ઇસલિયે આજ સબ બદલા લેના પૂરા।
आप बहुत दूर से आए हो, हर मैच में आप जाते हो? हाँ, हर मैच में जाता हूँ मैं, आधे मैच में जाता हूँ और आईपीएल के मुंबई इंडियंस के हर मैच में जाता हूँ, और मेरा तो फ्री है मैच देखने का। आज की मैच के लिए क्या कहेंगे आप? आज तो जीत जाएगा इंडिया, और ऑस्ट्रेलिया पहले बैटिंग करती है तो 100-110 में ऑल आउट हो जाएगा। टारगेट लोगों अत्यार थी आप ही दीदो ने ઘણા બધા ખુશ છે લોકો ખુશ છે રાહ જોઈ રહ્યા છે કે ક્યારે 2 વાગે ક્યારે સ્ટેડિયમ ની અંદર તે લોકો જાય અને ચીયર અપ કરે પોતાના જે પ્લેયર્સ છે તેને રમતા જોવે કારણ કે વિરાટ રોહિત શમી અને તે લોકોને જોવાની તે લોકોની ઘણી ઈચ્છા છે અને આપ જુઓ માહોલ અહીંયા જે ક્રિએટ થયો છે ફરી એકવાર આપને બતાવીશ લોકો ફ્લેગ સાથે આવી પહોંચ્યા છે બેનરો સાથે આવી પહોંચ્યા છે અને ખાસ કરીને જે ઇન્ડિયન ક્રિકેટ ટીમ ની જે ટી-શર્ટ છે લોકોમાં આકર્ષણ જમાવી રહી છે અને ગઈકાલથી જ તેઓ તેને લેવા માટે પડાપડી કરી રહ્યા છે ત્યારે બસ માત્ર ને માત્ર એક રાહ જોવાઈ રહી છે કે લોકો મેચ શરૂ થાય અને આ મેચ શરૂ થતાની સાથે તેઓ અંદર જઈને તેમના પ્લેયર્સને જોવે ક્યાંથી આવ્યા છો સોલાપુર ફ્લેગ સાથે આવ્યા છો હા ચીયર અપ કરવા હા ચીયર અપ ભી ઓર બેચની કો ભી कहाँ से आए आप तमिलनाडु से आ रहा हूँ अच्छा तमिलनाडु से आए तमिलनाडु से आ रहा हूँ हिंदी नहीं मालूम है अभी कुछ तो अगना कुछ कुछ मालूम है अच्छा क्या मालूम आप कोई कोई पूछिए मैं आज की मैच है यस मैं कहा क्यों तमिलनाडु से आ रहा हूँ लेकिन टिकट सबको नहीं मिली थी क्या हुआ टिकट के लिए क्यों क्या टिकट हाँ टिकट टिकट अभी तक मुझे नहीं मिला एक फ्रेंड आने के बाद मुझे मिलेगा બહાર લોકોનો જમાવડો છે અહીંયા અને લોકો રાહ જોઈ રહ્યા છે કે ક્યારે તેઓ અંદર જાય 2 વાગે અને આ મેચ શરૂઆત થાય અને મેચ જીતની આશા તે લોકોએ વ્યક્ત કરી છે કારણ કે પહેલેથી જ લોકોએ ઇન્ડિયાને જે રમતા જોઈ છે ધુમાધાર બેટિંગ કરી હોય કે પછી બોલિંગ કરી હોય અને અત્યાર સુધી જે રીતે ઇન્ડિયન ક્રિકેટ ટીમ રમી છે તેને લઈને તમામ લોકોએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે ધરા बिल्कुल दीक्षिता जोड़ाला रहेशो आपनी पास थी अपडेट मेळवता रहेशो हितेन विठलाणी पण अमारी साथे जोड़ाया छे हितेन तमे क्या छो अने त्यां केवो माहोल छे शुं कही रह्या छे लोको बिल्कुल धरा अगर बात करीस तो गेट नंबर 1 पर ठीक हूँ हाजर छू तमे जोशो अहींथी ज 12 वागा बाद जे छे ते पब्लिक नी एंट्री जे छे ते शुरू थई जशे हाल सिक्युरिटी जे छे ते बंदोबस्त लागी रह्यो छे ગુજરાત પોલીસના સૌથી વધુ જવાનો જે છે તે આજે અહીંયા હાજર રહેશે કારણ કે ઓસ્ટ્રેલિયાના ડેપ્યુટી પીએમની સાથે અગર વાત કરીએ તો પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી પણ જે છે તે અહીં પહોંચવાના છે પણ બહારનો અગર માહોલ બતાવું તો તમે જોશો કે અત્યારથી જ લોકો જે છે તે પહોંચવા લાગ્યા છે અહીંયા અને ઇન્ડિયાને ચીયર્સ કરી રહ્યા છે કહાં સે આયે મેં બિકાનેર સે બિકાનેર સે આયે મેચ દેખને કે લિયે બિલકુલ બિલકુલ કિસકા બલ્લા કિસકી ગેંદ ચલે ઇસમે કોઈ ડાઉટ હી નહીં હૈ ઇન્ડિયા કા જિસ તરહ સે ઇન્ડિયાને પૂરે ટૂર્નામેન્ટ મેં જો ખેલ દિખાયા હૈ और जिस तरह से ऑस्ट्रेलिया ने 2003 में जो खेल दिखाया था बिना कोई हारे मैच हारे वर्ल्ड कप जीता था इस बार इंडिया की बारी है बिल्कुल बिल्कुल जैसे उन्होंने बोला एक आइकॉनिक फाइनल होने वाला इंडिया ऑस्ट्रेलिया का और हम बहुत बहुत एक्साइटेड है इसके लिए मैच जो हुआ कहाँ से आया हम महाराष्ट्र से महाराष्ट्र आप हम भी महाराष्ट्र जलगांव તો તમામ લોકો દેશભરથી અહીંયા પહોંચી રહ્યા છે તમે આ જોશો તો બેનર સાથે અહીંયા જે છે તે લોકો સવારથી જ પહોંચ્યા છે અને વિરાટ કોહલી વર્લ્ડ કપ ઇન ઇન્ડિયા ઇઝ ધ બિગેસ્ટ ફેસ્ટિવલ એવર સેલિબ્રેટેડ 2011 વિલ બી રિપીટેડ ટુડે 2011નું રિપીટ કરવામાં આવશે તેવું પોસ્ટર તે વિરાટ કોહલીવાળું હાથમાં લઈને આવ્યા છે સચિનનો ફોટો તમને જોવા મળશે અને પ્લસ એક સ્પેશિયલ ટી શર્ટ તેમને બનાવ્યું છે વિરાટ કોહલી ફોટો વાળું જર્સી તમને બનાવ્યું છે કહા સે આયો મેં દેહરાદૂન સે આયો મેં વિરાટ કોહલી કો 2008 સે ફોલો કરતા હું મેં 2008 મેં વિરાટ કોહલી પે બુક લિખી હતી એક જો કે મેરે પાસ હૈ ફિર ઉનકા ઓટોગ્રાફ મેરે કો મિલા થા ઓર વો ઓટોગ્રાફ હમેશા કે લિયે ફિર યે મેને યે છપવા ચુકા હું તો યે ઉનકા જો હૈ યે આપ ગૂગલ મેં ભી દેખોગે તો યે રીઅલ ઓટોગ્રાફ નહીં મિલેગા તો યે બિલકુલ રીઅલ ઓટોગ્રાફ હૈ જો ઉન્હોને કરા હૈ तो ये फिर अब मैंने टैटू बनवाया था इसका लेटेस्ट वर्ल्ड कप के टाइम में और मैं विराट कोहली का वो मोमेंट देखने आया क्योंकि 2016 में जब उनकी टीम आईपीएल फाइनल में पहुंची थी वो भी वार्नर के अगेंस्ट था हैदराबाद के खिलाफ पर कप उठा नहीं पाए थे पर मुझे पक्का श्योर है क्योंकि 11 में से आप देखिए कम से कम 9 प्लेयर ऐसे हैं जो अपनी पीक पे हैं केएल राहुल श्रेयस अय्यर विराट कोहली रोहित शर्मा